નમસ્કાર, સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. ભારતીય હવાઈદળના પહેલા અને એકમાત્ર માર્શલ અર્જનસિંહનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો ત્યારે 17 તોપોની સલામી અને યુદ્ધ વિમાન કાફલાએ ફ્લાયપાસ્ટ કરી હતી. દિલ્હી લશ્કરી છાવણીના બરાર સ્ક્વેરમાં આયોજિત અંતિમ વિધિમાં પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહ, સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામન, સૈન્યના વડા બિપિન રાવત અને એરફોર્સના વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. માર્શલ અર્જનસિંહ સાથે ફરજ બજાવી ચૂકેલા જૈફ સૈન્ય અધિકારીઓએ પણ માર્શલની અંત્યેષ્ટિમાં સામેલ થઈ સલામી આપી હતી. અંત્યેષ્ટિ સંપન્ન થતાની સાથે જ પાકિસ્તાન સામેની 1965ની લડાઈમાં વિજય પ્રાપ્તિ સાથે હીરો બનેલા માર્શલ અર્જનસિંહનો પાર્થિવ દેહ પંચતત્વમાં વિલીન થતા ઇતિહાસમાં તેમની બહાદુરી નોંધાઈ છે. માર્શલ અર્જનસિંહે 1964થી 1969 દરમિયાન ભારતીય વાયુસેનાના વડાનું પદ સંભાળ્યું હતું. 5-સ્ટાર રેન્કમાં બઢતી પ્રાપ્ત ભારતીય વાયુસેનાના તેઓ એકમાત્ર અધિકારી હતા. પાટણના માર્કેટ યાર્ડ દ્વારા સ્વચ્છતા હી સેવા ઝુંબેશનો છેવાડાના સરહદી ગામડે પ્રચાર કરવા માટે ખાસ રથ તૈયાર કરાયો છે, જેનું મંગળ પ્રસ્થાન સાંસદ લીલાધર વાઘેલા અને સંસદીય સચિવ રણછોડ દેસાઈના વરદ હસ્તે કરાયું હતું. નાના ગામ શહેરમાં સમસ્યા બની ચૂકેલા ઘન કચરાના વૈજ્ઞાનિક નિકાલ માટેના ઉપાય શીખવવા કાર્યશાળાનું પણ આયોજન કરાયું હતું. પરિવાર કક્ષાએ કચરાનું સર્જન ઘટાડવા માટેની સમજણ તથા ફળ શાકભાજીના જૈવિક કચરાનો કમ્પોસ્ટ તરીકે ઉપયોગ કરવાની વાત સમજાવવા માટે કાર્યશાળામાં તજજ્ઞો હાજર હતા. પ્રધાનમંત્રી મોદીએ શરૂ કરેલા સ્વચ્છાગ્રહને પ્રતાપે આમ આદમી પણ ગંદકીના ગેરફાયદા સમજતો થયો હોવાનું તારણ સૌ કોઈ દ્વારા આ કાર્યશાળામાં રજૂ થયું હતું. જામનગરના નવતનપુરી ધામ ખાતે શરૂ થયેલા પ્રાણનાથજી ચતુર્થ શતાબ્દી મહોત્સવમાં ભાગ લેવા માટે સિક્કિમના મુખ્યમંત્રી પવનકુમાર ચામલિંગ હાલારની મુલાકાતે છે. માનવ સેવા પરમો ધર્મ ગણાતા પ્રણામી સંપ્રદાયનો દુનિયાભરમાં ફેલાવો કરવા માટે દિવંગત પ્રાણનાથજીએ આપેલા યોગદાનને સૌએ બિરદાવ્યું હતું. પ્રણામી સંપ્રદાયના સંસ્કાર માતા પિતા તરફથી પોતાને બાળપણથી જ મળ્યા હોવાનું આ પ્રસંગે શ્રી ચામલિંગે કહ્યું હતું. સિક્કિમની મુલાકાત માટેનું આમંત્રણ હાલારવાસીઓને આપતા તેમણે કહ્યું હતું કે નૈતિક શક્તિનો સદાય સંચાર થતો રહે તેવી ધર્મભાવના દરેકના વ્યક્તિત્વમાં હોવી જોઈએ. યાત્રાધામ અંબાજી ખાતે આજથી હેન્ડબોલની રમત માટેની નેશનલ ચેમ્પિયનશીપ ટુર્નામેન્ટનો આરંભ થયો છે. 4 દિવસ ચાલનારી આ સ્પર્ધામાં 8 રાજ્યોની કુલ 16 ટીમ ભાગ લઈ રહી છે. ગુજરાત હેન્ડબોલ એસોસિએશન દ્વારા આયોજિત ટુર્નામેન્ટનું પ્રાંત અધિકારી બીડી વાઘેલા અને વહીવટદાર આરકે પટેલે દીપ પ્રગટાવીને ઉદઘાટન કર્યું હતું. આ સ્પર્ધામાં વિજેતા રહેનારી ટીમ રાષ્ટ્રીય સ્પર્ધામાં રમતી હોય છે. વેસ્ટ ઝોન નેશનલ ચેમ્પિયનશીપ ટીમ 4થા દિવસે જાહેર થશે. મોડાસા ખાતે દિવ્યાંગ ખેલ મહાકુંભ યોજાઈ ગયો. 100થી વધુ દિવ્યાંગ ખેલાડીઓએ ટ્રાયસિકલ દોડ, ભાલા ફેંક, બરછી ફેંક અને ગોળા ફેંક સહિતની સ્પર્ધાઓમાં ભાગ લઈને પોતાનું કૌવત બતાવ્યું હતું. દિવ્યાંગોને આગવી સૂઝબૂઝ સાથે સ્પર્ધામાં ભાગ લેતા જોઈને પ્રેક્ષકો પણ આનંદ અનુભવી રહ્યા હતા. આ ખેલ મહાકુંભમાં વિજેતા રહેલા દિવ્યાંગોને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે રમવાની તક મળશે. મોડાસા ખાતે આયોજિત આ ખેલ મહાકુંભમાં હેન્ડીકેપ પેરા ઓલિમ્પિકમાં વિજેતા રહેલા ખેલાડીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા રમતગમત અધિકારી અને દિવ્યાંગ માનવ કલ્યાણ મંડળના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. જામનગરમાં ઐતિહાસિક મહત્વ ધરાવતા ધન્વંતરી મેદાન ઉપર પ્રજ્ઞાચક્ષુ માટેનો રમત ઉત્સવ યોજાતા ખાસ્સી મેદની એકત્ર થઈ હતી અને ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું હતું. ચક્ર ફેંક અને ગોળા ફેંક જેવી ખુલ્લા મેદાનમાં રમાતી રમત ઉપરાંત ચેસ જેવી ઇન્ડોર ગેમ પણ આ સ્પર્ધામાં સામેલ હતી. તાજેતરમાં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપરાંત નગરની આગેવાન વ્યક્તિઓ પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ સાથે અહીં હાજર હતા. ખેલકૂદ ક્ષેત્રમાં પ્રજ્ઞાચક્ષુ ખેલાડીની હાજરી સૌની દાદ મેળવી ગઈ હતી. અને આ સાથે સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.